नमस्कार मित्र, वंदे मातरम, जय हिंद। गणित वाला अंतर्गत प्रकार त्रण क्रमशय संशय में अपने एक बीजो प्रकार जोवानो छे। तो मित्र, 15 खिलाड़ी माथी 11 खिलाड़ी नी टीम बनावी होय तो केटली रीते बनावी शकाय, केटली रीते पसंद करी शकाय? तो आना माटे आवे छे एन सी आर। आनु सादरूप आपवू होय तो एन फेक्टोरियल छेदमां आर फेक्टोरियल गुण्या काउंसमां एन माइनस आर फेक्टोरियल। परंतु હું તમને આવા બધામાં પડવાની ના પાડીશ, તમારે એની કાંઈ જરૂર નથી, કેમ કે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ, આપણે આપણા જવાબ સાથે મતલબ હોય। તો અહીંયા 15 ખેલાડી છે, કેટલા છે 15 ખેલાડીમાંથી પસંદ કેટલા કરવાના 11। તો મિત્રો આને ત્રણ રીતે લખી શકાય, પછી કઈ રીતે લખવું એ આપણે સમજીએ। નંબર એક, પહેલી કઈ રીતે લખાય? તો કે 15 × 14 × 13 × 12 × 11 × 10 × 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 3 × 2 × 1 છેદમાં 15 માંથી 11 જાય તો 4, એટલે કે 4 × 3 × 2 × 1 ગુણ્યા 11 થી શરૂ કરો, 11 × 10 × 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 છેદ ઉડાડો 11 થી 1 11 થી 11, તો વધ્યું શું 15 × 14 × 13 × 12 છેદમાં 4 × 3 × 2 × 1 આ રીતે લખાય। બીજી આ રીતે લખાય 15 × 14 × 13 × 12 × 10 × 11 × 10 × 9 × 8 × 7 × 6 11 આંકડા સુધી નીચે આવવાનું, 1 2 3 4 5 6 7 8 9 10 10 ને 1 11 છેદમાં 11 થી શરૂ કરવાનું, 1 સુધી જવાનું, 11 × 10 × 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 તો અહીંયા 11 થી 5 ગયા, 11 થી 5 સુધીનો ગુણાકાર ગયો, તો વધ્યું શું 15 × 14 × 13 × 12 × 4 × 3 × 2 × 1 ત્રીજી રીતે આમ લખાય, હવે ધ્યાન આપજો, 15 માંથી 11 જાય તો 4 તો 15 × 14 × 13 × 12 આવી ગયા 1 2 3 4 છેદમાં 15 માંથી 11 જાય તો 4, તો 4 થી શરૂ કરો, 4 × 3 × 2 × 1 તમે ત્રણ રીતે લખ્યું મિત્ર, ત્રણેયનો સાદો રૂપ જો, ત્રણેયમાં શું વધ્યું, સેમ ટુ સેમ જ આવ્યું, તો આપણે શું કરવાનું, જે આપણે સરળ પડે ને એ પ્રમાણે લખાય, ત્રણ રીતે સાદરૂપ આપી શકાય। હવે આગળ વધુ, 15 ખેલાડીમાંથી 11 ખેલાડીની ટીમ, કેટલા ખેલાડી છે 15, 15 માંથી કેટલા લેવાના 11, તો 15 × 14 × 13 × 12 15 માંથી 11 જાય તો 4 15 × 14 × 13 × 12 છેદમાં 15 માંથી 11 જાય તો 4 4 × 3 × 2 × 1 4 × 3 12 12 11 2 7 14 15 105 × 13 13 1 13 × 0 એટલે 1300 65 તો જવાબ શું આવશે 1365 શું આવશે 1365 ઓકે હાલો આગળ વધીએ 6 પુરુષો અને 5 મહિલામાંથી 3 પુરુષો અને 2 મહિલા એટલે કે 5 સભ્યોની સમિતિ કેટલી રીતે બનાવી શકાય? તો જો 6 પુરુષ એમાંથી કેટલા પુરુષ લેવાના 3 અને એટલે ગુણાકાર, 5 મહિલામાંથી 2 મહિલા કેટલી રીતે બનાવી શકાય? તો જો 6 માંથી 3 જાય તો 3 6 × 5 × 4 છેદમાં 3 × 2 × 1
फाइव सी टू अहीं बे छे, बे छे तो बे ऊंधी हेठे उतरो तो भी चाले। पांच जो फाइव सी टू ने बे रीते सादरूप अपाय। नंबर एक पांच माथी बे जाए तो त्रण, पांच गुण्या चार गुण्या त्रण आंकड़ा लख्या, छेद में पांच माथी बे जाए तो त्रण, त्रण गुण्या बे गुण्या एक, त्रण त्रण ग्या बे दो चार तो हूँ आयो दस। अथवा तमे आ रीते पण लखी शको, अहीं बे छे तो पांच गुण्या चार बे आंकड़ा ते छेद में बे गुण्या एक, बे दू चार, पांच दू दस। तो जो बन्ने में जवाब तो पासो सरखो ज आवशे, तो हूँ एटलू लखीश पांच गुण्या चार छेद में बे गुण्या एक, बे दू चार, पांच दू दस, त्रण दू छ, छ छ ग्या पांच छ वीस। तो मित्रों वीस गुण्या दस એટલે જવાબ શું આવશે? બસો। શું આવશે? બસો। હમણાંની હેડ ક્લાર્કની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન જોઈએ। ધોરણ બારના બેડમિન્ટન રમતા કુલ નવ વિદ્યાર્થીઓમાંથી પાંચ વિદ્યાર્થીઓની સમિતિ બનાવવામાં આવે તો એક ચોક્કસ વિદ્યાર્થી હંમેશા એ સમિતિમાં રહે તે રીતે કુલ કેટલી જુદી જુદી રીતે તે સમિતિ બનાવી શકાય? હવે મિત્રો વિદ્યાર્થી કેટલા છે? નવ છે। પાંચ સભ્યોની સમિતિ બનાવવાની છે, પાંચ વિદ્યાર્થીની સમિતિ બનાવવાની છે, પણ આપણને એવું કીધું છે કે આ નવમાંથી એક છે ને એ તો કન્ફર્મ લય જ લેવાનો છે, ચોક્કસ વિદ્યાર્થી દરેક સમિતિમાં હોવો જોઈએ। તો નવમાંથી એક પહેલા અલગ મૂકી દો તો વધ્યા કેટલા? આઠ વિદ્યાર્થી। હવે એમાંથી પસંદ કેટલા કરવાના? ચાર કરવાના। કેટલા કરવાના? ચાર, કેમ કે આ તો પસંદ થઈ ગયો છે। તો આઠમાંથી ચાર પસંદ કરવાના, તો આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ છેદમાં ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક। ત્રણ દો છ ઉડી ગયા, ચાર દો આઠ, સાત દો ચૌદ, ચૌદ પંચા સિત્તેર, ચૌદ પંચા સિત્તેર। જવાબ શું આવશે? સિત્તેર આવશે। શું આવશે? સિત્તેર। તો મિત્રો આ ગણિતવાલાનો આપણે ત્રીજો પ્રકાર પૂરો કર્યો, સાથે સાથે લખતા જજો, હું તો એમ કહું પાકી બુક બનાવજો, ખૂબ કામ લાગશે। વંદે માતરમ, જય હિન્દ।